એક વાત બહુ દિલથી કહું છું કે જાપાનીઝ માણસને જો જાપાનીઝ લેંગ્વેજ બોલતા શરમ નથી આવતી, એ વિશ્વના કોઈ પણ ખૂણે જાય તો પોતાની માતૃભાષામાં જ વાત કરશે, અંગ્રેજીમાં વાત નહીં કરે. ઓકે, જો ફ્રાન્સનો માણસ ફ્રેન્ચ ભાષા બોલતી વખતે શરમાતો નથી, જો હિબ્રુ ભાષા બોલતા જો એ લોકોને શરમ નથી આવતી, દરેક માણસ પોતાની પોતાના દેશની પોતાના રાજ્યની ભાષા બોલતો હોય એને શરમ નથી આવતી. આપણે એક વિચાર કરવા જેવી વસ્તુ છે કે 200 વર્ષ અંગ્રેજો આપણી પર રાજ કર્યું. એક તો આપણી પર રાજ કર્યું, ઉપરથી એમની ભાષા આપણને થોપી, ઉપરથી એમની જે બિચારી શિક્ષણ પદ્ધતિ હતી એ આપણી પર થોપી, 35% પાસ થવાની નોનસેન્સિકલ પદ્ધતિ આપણી પર થોપી, કારણ કે એમાંથી માત્ર કારકોનો જ નિર્માણ થયા અને ગવર્મેન્ટની જોબ અથવા તો કોઈ જોબ મેળવતા નોકરિયા તો જ કામકાજી માણસો જ માત્ર નિર્માણ થયા. આ વિચારવા જેવી વસ્તુ છે. એટલે અંગ્રેજી ભાષા નથી આવડતી એનો ન્યૂનગંડ બિલકુલ નહીં રાખતા. મને અંગ્રેજી તરફ કોઈ એવું હેટ્રેટ નથી. અંગ્રેજી વિશ્વની ભાષા છે, ઠીક છે, એ લોકોએ બધી જગ્યાએ કોલોની બનાવી, એ લોકોએ પોતાની ભાષા સ્પ્રેડ કરી. એક વાત કહું છું, હું વર્નેક્યુલર છું. આ દેશમાં દરેક મોટો માણસ, જો સચિન તેંડુલકર પોતાની માતૃભાષા મરાઠીમાં પોતાના દીકરાઓ સાથે વાત કરતો હોય, પોતાની દીકરી સાથે વાત કરતો હોય, જો ધીરુભાઈ અંબાણી આવડા મોટા બિઝનેસમેન થઈને પોતાના ઘરમાં ગુજરાતી ભાષા બોલતા હતા, તો આપણને શું કામ એટલો બધો કોમ્પ્લેક્સ છે? આજે એક વસ્તુ તમને કહું છું, જયારે બચ્ચાઓ જતા હોય ને, પ્લીઝ બેટા પ્લીઝ કમ હિયર, પ્લીઝ પ્લીઝ ડોન્ટ ના મમ્મી, નો સ્પીકિંગ ઇંગ્લિશ. શું કામ ભાઈ આવા વેવલા બેડા? એ બિચારો જો ગુજરાતીમાં બોલતો હોય, કારણ કે જેને માતૃભાષા બહુ સારી રીતે આવડે છે ને, એનું ક્યાંય કશું જ નથી બગડતું સાહેબ. પછી અબ્દુલ કલામ સાહેબ હોય, એ નરેન્દ્ર મોદી સાહેબ હોય, કે કોઈ પણ વિશ્વનો શ્રેષ્ઠ નેતા હોય, અભિનેતા હોય, કે કોઈ પણ, આજે અમિતાભ બચ્ચન જુઓ સાહેબ, હિન્દી બોલતી વ્યક્તિ એટલી અનિશુદ્ધ હિન્દી બોલે છે, કારણ કે એને હિન્દી પોતાની માતૃભાષા જે છે એ જબરજસ્ત રીતે આવડે છે, અને માટે એટલું પ્રભુત્વ છે હિન્દી પર, માટે જ એટલી સારી અંગ્રેજી બોલી શકે છે. માતૃભાષા શીખવાડો, કારણ કે મૂલ્યું છે. એક વાત યાદ રાખજો, જો ઝાડનું મૂલ્યું જ કાપી નાખશો ને, તો ઝાડ છે ને 4 દિવસમાં મરી જશે. એટલે ભાષા સંસ્કૃતિ એને બહુ લેવા દેવા છે. આ જો ટકશે નહીં ને, તો આપણું કશું જ નહીં ટકે. અને ગુજરાતી પોણું માત્ર ગુજરાતી, એટલે પેલું કેડીઓ પહેરીને નવરાત્રીના દાંડિયા રમવા, એ જ માત્ર ગુજરાતી સંસ્કૃતિ નથી. આપણું સાહિત્ય વિશાળ છે, આપણું લોક સાહિત્ય વિશાળ છે. બચ્ચાઓને ભાષા શીખવાડો, નહીં તો આપણે સમાપ્ત થઈ જઈશું. ભાષા મારી પરવાર છે એવું માનતો નથી. ત્યાં સુધી કમ્યુનિકેશન છે ત્યાં સુધી ભાષા નહીં મરે. પણ સાવ સાવ એટલે ગંદી ભાષા થઈ જશે, એની સજગતા રાખો. એટલા માટે હું એક કલાકાર તરીકે, એક સંવેદનશીલ કલાકાર તરીકે બધાને પ્રેમથી વિનંતી કરું છું ને આવાહન કરું છું કે આવો આપણી લલિત કલા પોતે સંભાળીએ, આપણી ભાષાને સાચવીએ. આપણા છોકરાઓ જો ગુજરાતી રોંગ વર્ડ બોલતા હોય તો એને સુધારીએ, અને ન સમજાતો તો ઘરે ડિક્શનરી રાખો, ડિરેક્ટરી રાખો, જેથી અંગ્રેજી જો આવડતું હોય તો એનો પર્યાય વાચક ગુજરાતી શબ્દ શું છે બોલતો. તમને એક વાત કહું, ભગવદ્ ગોમંડળ છે, આપણા ગોંડલના મહારાજાએ દરેક માણસને 25 પૈસા આપી અને એક એક શબ્દનો સંગ્રહ કર્યો હતો એક રાજાએ. વિચાર કરવા જેવી વસ્તુ છે. અને આજે તો હું સંસ્કારનગરી વડોદરામાં છું, એટલે બધાને આહવાન કરું છું કે હું ગર્વ અનુભવું છું કે હું ગુજરાતી છું, ત્યારબાદ અને મને ભયંકર સ્વાભિમાન છે મારી માતૃભૂમિનું, મારી માતૃભાષાનું. આવો આપણે આપણી ભાષાનું સન્માન જાળવી રાખીએ, સ્વાભિમાન જાળવી રાખીએ. આજે દરેક મહારાષ્ટ્રીયનને મરાઠી ભાષાની દાદ છે, મરાઠી ભાષાનો સ્વાભિમાન છે. આપણે પણ ગુજરાતી ભાષાનું સ્વાભિમાન જાગૃત કરવું જોઈએ. એટલે જ કહું છું, વચ્ચે કહો વટથી ગુજરાતી, વટથી ગુજરાતી છું. ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.